धारे तो ए, शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पडे तो झरणो खळखळ વિચારેલું એક બે મહિનામાં કામ કરીને જતી રહીશ, અનુભવ લઈને મારા રસ્તે. પણ હવે એવું લાગે છે જાણે આ જગ્યા મારી જ છે અને હું આ જગ્યાની છું. જ્વેલરી ડિઝાઇનની દુનિયામાં એક ઉભરતું નવું નામ એટલે મહેક મીઠા. તારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? આ પેલી કૃતિકાએ વગાડ્યા છે. આપણા ચહેરાનો નકશો બદલવાનો હક આપણા હાથમાં જ હોવો જોઈએ. એગ્રીડ. ભાઈ જેમ તમે કીધું એમ મેં બધા ડિઝાઇનરો સાથે વાત કરી અને બધાનું એમ જ કહેવું છે કે આ સિચ્યુએશનમાં આપણે કૃતિકાની અગેન્સ્ટ કોઈ એક્શન નહીં લઈ શકીએ. એમ આપણે બરાબરના ફસાઈ ગયા છે હર્ષભાઈ. એને માંગેલા 1 કરોડ રૂપિયા જો આપણે એને નહીં આપીએ તો આપણું કમાયેલું નામ એ છોકરી ધોઈ નાખશે, માર્કેટમાં આપણું નામ બદનામ કરી નાખશે. ભાઈ પ્રોડક્શન ફાઇનલ સ્ટેજમાં છે એટલે આપણે એને અટકાવી પણ નહીં શકીએ. આટલા વર્ષોમાં પહેલી વાર આવી સિચ્યુએશનમાં ફસાયા છે. મોટું નુકસાન નક્કી છે. આઈ એમ બ્લેન્ક. મને આનું કઈ જ સોલ્યુશન દેખાતું નથી. કુલ કુનાલ કામ ડાઉન. જગતમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી જેનું સોલ્યુશન ના હોય. અને કૃતિકા એ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? વેલકમ કૃતિકા. અમે બંને મજામાં છીએ. થેન્ક્સ. વોટ અબાઉટ યુ? I'm fine, as usual. Hi, Mr. Harsh. આવો માં તમારી ઓળખાણ કરાવો. આ છે આપણા ડિઝાઇનર કૃતિકા ઝવેરી. નમસ્તે. અને આ મારા માં રાણક દેવી. નમસ્તે. કેમ છે બેટા? I'm fine. તું શું લઈશ બેટા? આ લોકોએ તો તને પાણીનું પણ નહીં પૂછ્યું હોય. માં કૃતિકાને પાણી જેવી સસ્તી નહીં મોંઘી બાબતોની આદત છે. એ તો સીધી જ્યુસ પી છે. એમાં શું? તો જ્યુસ મંગાવીએ. નો નો, આઈ એમ ફાઇન. પહેલા કામ કરી. ચાલો ત્યારે આ લોકો એમનું ડિઝાઇનનું કામ જોઈ લે ત્યાં સુધી આપણે આપણું ડિસ્કશન આગળ વધારીએ. લેટ્સ ગો. જાઉં છું માં. આવ બેટા, અહીંયા બેસીશ. તરલાબેન, શેફને કહો જ્યુસ લાવે. હમણાં કહું.
આ પ્રમાણેનો ટ્રેન્ડ ચાલે છે. આજ જેમ કે આ રાજસ્થાની ટ્રેડિશન પ્રમાણે છે એટલે આમાં કુંદનનો વધારે ઉપયોગ કર્યો છે. આ પ્રકારનો ટચ થોડો સાઉથમાં પણ જોવા મળે છે. આજકાલ આપણા ગુજરાતીઓ વી શેપના ડાયમંડ વાળા મંગલસૂત્ર વધારે પસંદ કરે છે. આજ આ બધા કોમ્બિનેશન્સ છે. આ બધું તો મેં તમને બતાવ્યું કારણ કે ટ્રેન્ડમાં છે, પણ છે તો ઓર્ડિનરી લોકો માટે જ. તમારા જેવા સ્પેશિયલ વ્યક્તિ જેની ઘરના ક્લાસમાં થતી હોય એમને તો ક્લાસિક વસ્તુ જ દેખાડવી પડે ને, એટલે તમારા માટે તો હું સ્પેશિયલ ડિઝાઇન્સ લઈને આવી છું. આજો છે ને તમારા જેવી રોયલ ડિઝાઇન. સરસ છે, મને ગમી. પણ યંગ જનરેશન નું શું, આજકાલની છોકરીઓ આવું બધું ક્યાં પહેરે છે? અને સાચું કહું કૃતિકા, તો આ બધી જ ડિઝાઇન મેં 5-1 વર્ષ પહેલા જોયેલી છે. મને તો મારી થનાર પુત્ર વધુઓ માટે એવા દાગીના જોઈએ કે કોઈએ જોયા ના હોય, કોઈએ પહેર્યા ના હોય, એવી ડિઝાઇન્સ ના દાગીના કે લોકો જુએ અને એની કોપી કરે. એક નવો જ ટ્રેન્ડ શરૂ થાય, સમજી? મારી ડિઝાઇન્સ તો માર્કેટમાં આવી નથી કે કોપી થઈ નથી. એનીવે, તમને કેવી ડિઝાઇન જોઈએ છે એ મને જણાવશો? આઈ મીન, તમારા મનમાં કોઈ ખાસ ડિઝાઇન હોય તો એની ડિટેલ્સ મને કહેશો પ્લીઝ. આમ તો મારા મનમાં કંઈ ખાસ નથી, પણ જો હોય તો મને ખબર નથી. પણ સાચું કહું કૃતિકા, મને તારી એક પણ ડિઝાઇન ગમી નથી, પણ કાલે કંઈક સરસ બનાવીને લઈ આવજે, પહેલી નજરે ગમી જાય એવું. શ્યોર. અરે, જ્યુસ, નાસ્તો? થેન્ક્સ મેમ, કાલે શ્યોર લઈશ. ભલે. હર્ષભાઈ, કાકીએ તો બધી ડિઝાઇન્સ આઉટ એન્ડ આઉટ રિજેક્ટ કરી નાખી, હવે આપણે ફસાઈ ગયા. હેલો, ક્યાં ખોવાઈ ગઈ છે? અહીંયા જ. વોટ? કઈ નહીં, મેમ આવી ગયા છે, તને કેબિનમાં બોલાવે છે. ઓકે. મે કમ ઇન મેમ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. શું કામ આવી છે? મેમ, તમે જ તો બોલાવી હતી મને. મેં બોલાવી? હા, તમે મને કઈ સ્પેશિયલ ઓફર કરવાના હતા. કુંવરજીના કામથી ખુશ થઈને? હા, હું મારા પ્રોમિસીસ ભૂલતી નથી. આલે, આ તારા માટે છે. મારા માટે? પણ આ મોંઘું નહીં હશે? કૃતિકા, વ્યક્તિની કિંમત આખતી વખતે વસ્તુની કિંમત નથી જોતી. રાખી. થેન્ક યુ મેમ. અને સાંભળ, એક નવું કામ આવ્યું છે,
એમાં તારે આગળ વધવાનું છે. આમાં બધી ડિટેલ્સ છે, હવે એના પર કામ શરૂ કર. મને તો લાગ્યું મને પર્મનન્ટ કરી નાખશે, સિનિયર ડિઝાઇનરની પોસ્ટ આપશે, પણ મારા ટેલેન્ટની કિંમત માત્ર એક બ્રેસલેટ. કૃતિકા નામનું ક્વેશ્ચન માર્કનું ફૂલ સ્ટોપ શું? ના ના, હું એક જ કામ કરીને કેટલું બધું એક્સપેક્ટ કરવા લાગી છું. કુંવરજીને સીધે સીધું કહી દેવાનો પણ કોઈ મતલબ નથી. કૃતિકા મેમ એવા નથી, તેમણે મને એનું ફેવરેટ બ્રેસલેટ હાથમાંથી ઉતારીને આપી દીધું. એમણે નવું કામ પણ મને જ આપ્યું ને, આજે ફેવરેટ બ્રેસલેટ આપ્યું, કાલે ફેવરિટ ડિઝાઇનર બનાવી નાખશે. ધીરજ રાખ મેં, બધું ઠીક થઈ જશે. તો પણ મને સોરી કહેવાની આદત નથી. And here, it's your fault. So accept it. ઠીક છે, I am sorry. હું મારા વિચારોમાંથી. ઠીક છે? Sorry. Happy now? સોરી કહેવામાં 10 મિનિટ લગાડી દીધી અને ઉપરથી જતાવે છે. હા, સંભળાવે પણ છે. ગોડ, ગિવ ધીસ ગર્લ. આ તો નો એન્ટ્રી છે. ઓ હેલો મિસ્ટર, હું મારું સોરી પાછું લઉં છું. નો એન્ટ્રીમાં તમે આવ્યા છો, હું નહીં, એટલે મારો વાંક નથી. વધારે પડતું જ બોલી ગઈ. એક્ચ્યુઅલી સુજને મારો સ્વભાવ જ બળબડ્યો છે. Why should you be sorry? I'm sorry. Wrong lane ma, wrong entry me mari che. I'm sorry. Actually, thoda tension ma hato. I mean, chu. Are tension kone nathi life ma. Hu shu kahu chu, jyare pan tension aave ne, bhagwan nu naam lai levanu. Sachcho rasto pan batavse ane khoti galiye jata pan atkavshe. Bhagwan. Ha, bhagwan. તમે નથી ઓળખતા એમને, બધા ઓળખે છે એમને. શું કહું છું, મન સાથે છે ને થોડી ઓળખાણ રાખવાની. કામ લાગે જ્યારે પણ ટેન્શન હોય ને એમને યાદ કરી લેવાનું. નો નેટવર્ક ઇશ્યુ, ડાયરેક્ટ કનેક્શન છે. તમે ભગવાનમાં માનો છો ને? ના. ઓ કઈ વાંધો નહીં, ટ્રાય કરતું રહેવાનું. ફાયદા થાય કે ન થાય, નુકસાન તો નહીં જ થશે. ઠીક છે, જય શ્રી કૃષ્ણ.
ભાભી તમે આટલી મોટી બીમારી અમારા બધાથી છુપાવી. કાકી તમે આવું કેમ કર્યું? તમે અમારો જરા વિચાર ના કર્યો? હા માં, અને તારી તબિયત ખરાબ છે તો હવે અમારા હાથે બીજું કોઈ કામ નહીં થાય. યસ, આજથી બધું જ કામ બામ બંધ. આજથી બધો જ અમારો સમાજ તમારો, માત્ર તમારો કાકી. હું ભી આજથી ઘરમાં જ રહીશ. ઇનફેક્ટ મમ્મી સાથે જ રહીશ. કમાલ છે માં. તમે કેન્સરથી પીડાઈ રહ્યા છો અને હું મારા લગ્ન વિશે વિચાર કરું? હું કેન્સરથી પીડાઉં છું એટલે જ તારા લગ્ન વિશે વિચારું છું. કેન્સર એટલે કેન્સલ, એ બધું પાસ્ટમાં કહેવાતું હતું માં. હવે મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ગયું છે, તમે ઠીક થઈ જ જશો. તમારે ઠીક થવું જ પડશે, અને જ્યાં સુધી તમે સાજા નહીં થાવ ત્યાં સુધી મને બીજી કોઈ વાત નહીં જોઈએ, અને લગ્નની વાત તો નહીં જ. That's my order. ખબર પડશે તો હસતા રમતા મારા ઘર ઉપર ઉદાસી છવાઈ જશે. હર્ષના લગ્નની વાત માંડ શરૂ થઈ છે ત્યાં એ ધરવાઈ જશે. ડોક્ટર કુમુદના કહેવા પ્રમાણે મારી બીમારીનો ઈલાજ છે તો પછી આ બધાને જણાવીને હું એમની ચિંતામાં શું કામ વધારે કરું? કહીશ, જણાવીશ એમને, સમય આવે ત્યારે ચોક્કસ જણાવીશ. કોની સાથે વાત કરો છો માં? શું વાત છે માં? કેટલા સ્ટ્રેસમાં લાગો છો? ના ના, મને શેનો સ્ટ્રેસ? હું તો છું ને રાતે રાયણ જેવી, મને તો તું સ્ટ્રેસમાં લાગે છે ગઈકાલનો. શું થયું છે બેટા? મને શું થવાનું? તમે જેવું વિચારો છો એવું કાંઈ જ નથી. અરે હા, તમારા કામ માટે મેં કૃતિકા ઝવેરી સાથે વાત કરી લીધી છે, એટલે સવારે તમને ડિઝાઇન્સ બતાવવા અહીંયા આવી જશે. સરસ, નવા કામમાં મન પરોવીશ તો મને પણ સારું લાગશે. સારું લાગશે એટલે? સારું લાગશે એટલે સારું લાગશે. વહુઓના દાગીના બનાવવામાં જગત આખાની સાસુઓને સારું જ લાગે. હર્ષ ક્યાં ખોવાયો છે? બહુવાના દાગીનામાં. હા ચલો હું જાઉં. તમે સાચે ઓકે છો ને માં? હું ઠીક છું, મને શું થવાનું છે? તું મારી ચિંતા ના કરીશ? અરે આ ક્યાં ગયા? સર તો ઓફિસના કામથી બહાર ગયા છે. ક્યારે આવશે? થોડી વાતો લાગશે જ. હાલે આ ચાલે. આંટી
આલો કીડા મેથીના ગોટા મે બનાવ્યા છે. અરે મારે તો એકટાણું છે, તું દેવને ચખાડ. ચાલે આ ચાલે, મેં મહેકના પપ્પા માટે બનાવી હતી, પણ તારું નામ લખાયેલું હશે. લે. સમસ્ય દેવ, કેવું ચાલે છે? અરે પૂછ નહીં યાર, એટલો બિઝી છું અને આ કામનું દબાણ. એ તો કાયમ રહેવાનું જ, પણ તને ખબર છે બેસ્ટ પાર્ટ શું છે? શું? મને લાગે છે કે મહેકના પપ્પાને તું ગમવા માંડ્યો છે. એમ? હા. ચીયર્સ. ચીયર્સ. આલે, કેળા મેથીના ભજીયા ખા, મે બનાવ્યા છે. ગરમ ગરમ ભજીયા. ઇટ્સ સો યમી શિપાલી. મેં સાચું જ કરી હતી, તારા હાથનો જાદુ છે જાદુ. સાક્ષાત અન્નપૂર્ણા આવીને વસી ગયા તારા ઘરમાં. બસ બસ બસ. લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ભજીયા. શિફાલી મજા પડી યાર, થેન્ક યુ સો મચ. ગરમ ગરમ ચા ને ગરમ ગરમ ભજીયા. સુવર કઈ છે? અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે ને આ જ છે. લા રા 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 રા.